નર્મદાના મીડિયાકર્મીઓના આરોગ્યની ચિંતા કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત અને માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતેથી મેડિકલ ચેકઅપ કેમ્પનો શુભારંભ કરાયો હતો. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કેમ્પ વિસ્તારવામાં આવ્યો છે, જેના અનુસંધાને ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના થીમ હેઠળ નર્મદા જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મી અને માહિતી વિભાગના અધિકારી કર્મીઓએ જૂની જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સવાર 8-12 કલાક દરમિયાન યોજાયેલ નિઃશુલ્ક આરોગ્ય તપાસણીનો કેમ્પનો લાભ લઈ પોતાના પ્રાથમિક આરોગ્ય તપાસ, ECG, એક્સરે, બ્લડ સહિતની આરોગ્યની તપાસ ભૂખ્યા પેટે કરાવી હતી. તો આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછવારે જણાવ્યું છે, લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પત્રકારની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. પત્રકારની તંદુરસ્તી સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરે છે. સરકારની પ્રજાલક્ષી ઝુંબેશ કાર્યક્રમમાં કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જિલ્લા માહિતી કચેરી નર્મદા અને જિલ્લાના મીડિયાકર્મીઓની કામગીરી પ્રશંસનીય છે. રોજબરોજની વ્યસ્તતા વચ્ચે પોતાના આરોગ્યનો ખ્યાલ રાખવાનો ઉદ્દેશ્ય સાથે સરકારે પણ આ બાબતને મહત્વ આપી આયોજન કર્યું હતું. પત્રકાર મિત્રો અને માહિતીના સ્ટાફ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્યની તપાસ કરાવી હતી. આ તકે રાજ્ય સરકાર, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી વિભાગના પત્રકારોએ આભાર વ્યક્ત કર્યો છે. સમાજને જાગૃત અવસ્થામાં રાખવા માટે પત્રકાર સતત અને સક્રિય રીતે ફિલ્ડમાં ફરતા હોય છે, ત્યારે તેમના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં લઈ યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં સંકળાયેલા અધિકારી કર્મી પત્રકારનો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમારે આભાર વ્યક્ત કર્યો છે. અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું, પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે, સમાજને જાગૃત કરવાનો છે. પત્રકાર તંદુરસ્ત હશે તો સમાજને જાગૃત રાખવાનું કાર્ય કરી શકે છે. નોંધનીય છે કે નર્મદા જિલ્લાના મીડિયાકર્મી તથા માહિતી વિભાગ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી ઝુંબેશ કાર્યક્રમોને છેવાડાના માનવી સુધી સારી રીતે પહોંચાડે છે. મીડિયાકર્મીઓના સ્વાસ્થ્ય સુરક્ષાની ચિંતા કરી આજના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સરાહનીય છે. આજે લોહીની તપાસ માટે વિવિધ સેમ્પલો કલેક્શન કર્યા હતા. ECG, એક્સરે સહિતની તપાસ કરવામાં આવી. જૂની સિવિલ હોસ્પિટલના તબીબ, આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા પણ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો. આજ રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે સંકળાઈને આજરોજ એક મીડિયા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં નર્મદા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો, મીડિયા સેલના કર્મચારીઓ જે સતત તાપ તડકો વેઠીને ખૂબ દોડધામ કરતા હોય છે, જેમની ચિંતા માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરીને તમામ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં સૌએ ભાગ લીધો છે અને ECG, એક્સરે અને બ્લડનું ચેકઅપનું અહીંયા ગાડી એ લોકોએ સેમ્પલ આપ્યા છે. દીપક જોગતા આપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.